प्रकरण छ मौर्य युग चंद्रगुप्त अने सम्राट अशोक त्रण सम्राट अशोक ईस्वीसन पूर्वे 273 थी ईस्वीसन पूर्वे 232 पिता बिंदुसार ना मृत्यु पछी मोटा भाई सुषिम अने बीजा सावका भाईओ साथे थयेला संघर्ष ने कारणे गादी आव्याना 4 वर्ष बाद राजधानी पाटलिपुत्र मा अशोकनो राज्याभिषेक थयो हतो। राज्याभिषेक थया बाद अशोके पिता तरफथी वारसामां मळेल राज्य विस्तारमां वधारो कर्यो। तेना शिलालेखमां जणाव्या मुजब तेनुं साम्राज्य वायव्य सरहदे आवेला कंधार अने पेशावरथी उत्तर भारतमां नेपाळ सुधी, दक्षिणे मैसूर हालनुं कर्नाटक सुधी, पश्चिमे गुजरात सौराष्ट्र सुधी, पूर्वमां मगध हालनुं बिहार, कलिंग हालનું ઓડિશા સુધી ફેલાયેલું હતું। કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન। મગધની પાડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું। કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું। આ યુદ્ધમાં અશોકનો વિજય થયો। યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું। યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો। અશોકના મનની શાંતિ હણાઈ ગઈ। યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી। યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું। બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું। બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો। અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે। બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો। કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો। લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા। એનાથી મને અપાર દુઃખ થયું છે। જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે। હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે। હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે। હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે। ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ। ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનો પ્રાકૃત રૂપ છે। વિચારો, કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું? ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે। આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે। આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે। આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના
રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશો 6.2 અભ્યાસ કરવો. વિચારો, નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધો. ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. અશોકનો પ્રજાજોગ સંદેશ. 1. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. 2. વડીલોનો આદર કરવો. 3. પશુઓનો વધ ન કરવો. 4. બને તેટલો ઓછો ખર્ચ કરવો. 5. ગુરુની સેવા કરવી. 6. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. 7. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. 8. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. પ્રવૃત્તિ. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે? અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલી પુત્ર તિષ્ય તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, મ્યાનમાર, સિલોન, શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં થયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમયમાં વહીવટીતંત્રના ત્રણ વિભાગો એટલે કે અંગો હતા, કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક એટલે કે સ્થાનિક. અ કેન્દ્રીય વહીવટીતંત્ર. સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. ક્રમ ખાતું, વિભાગ ઉપરી વડા. 1. ખેતી વિભાગ, સીતાધ્યક્ષ. 2. લશ્કર ખાતું, સેનાની. 3. ન્યાય ખાતું, પ્રદેશસ્ત્રી, મુખ્ય ન્યાયાધીશ. 4. વ્યાપાર ખાતું, પણ્યાધ્યક્ષ. 5. દફતર મંડળ, અક્ષપટલ, રેકોર્ડ ખાતું, મહાઅક્ષપટલ. 6. મુદ્રા, પાસપોર્ટ ખાતું, મુદ્રાધ્યક્ષ. બ પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. ક પ્રાદેશિક સ્થાનિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર જિલ્લા, સ્થાનીય અને આહારને પ્રદેશ, સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક, આહારપતિ કે સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ, સંપ્રતિ, શાલિસુખ, જયલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો.